સમાચાર ગીર સોમનાથથી સામે આવ્યા છે. વેરાવળમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વેરાવળ પીજીવીસીએલની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વીજ વિભાગ ભરતી મુદ્દે પીજીવીસીએલ કચેરી ખાતે ધરણા અને આવેદનનો કાર્યક્રમ યોજાયો છે. આ અંતર્ગત કોંગ્રેસે આપ્યું છે આવેદનપત્ર. દ્રશ્યો જે છે તે આવેદનપત્ર જે છે તે આપવામાં આવ્યું છે. તો વેરાવળમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું છે. એનએસયુઆઈ દ્વારા પીજીવીસીએલમાં જે ભરતી કૌભાંડ થયું છે અને જે ભરતી નથી કરતા એ બાબતે ગીર સોમનાથ જિલ્લાની પીજીવીસીએલની હેડ ઓફિસે એક્શન સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી રાજકોટ અમારા એનએસયુઆઈના ગુજરાત પ્રમુખથી લઈ અને એનએસયુઆઈ અમારા યુથ કોંગ્રેસના સાથી મિત્રો બધી ત્યાં ગાંધી ઝીંજા માર્ગે પીજીવીસીએલની બહાર ધારણામાં બેઠા હતા. ત્યારે ભાજપની દેવરી નીતિ, ભાજપની સરકાર અને પોલીસ દ્વારા એ લોકોનો ઉપયોગ કરી અને ગાંધી ચિંતા માર્ગે આવેદનપત્ર દેવા જાઈએ કે ધારણા કરીએ તો પણ એ લોકોને જેલમાં પૂરે છે, હેરાન કરે છે અને પીજીવીસીએલમાં ભરતી નથી કરતા. હમણાં છેલ્લી જે ભરતી લેવાની એમાં 700-800 જગ્યા અત્યારે પીજીવીસીએલમાં ખાલી છે, તો 100-150 લોકોને લઈ 200 લોકોની ભરતી કરી બીજા લોકોને ના પાડી દીધા. મેરિટ 98, 97, 98, 99 જેટલું મેરિટ છે, જે યુપીએસસી જીપીએસસી કરતાં પણ વધારે મેરિટ આવ્યું, તો પણ એ લોકોને અત્યારે પીજીવીસીએલમાં ભરતી કરતા નથી. આ પીજીવીસીએલની બેરવી નથી ને દૂર કરવા માટે થઈ અને આજે ગીર સોમનાથ જિલ્લા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલમાં આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા. થોડા અંકિતકુમાર સુંદરવા, ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મંત્રી. આજરોજ અમે પીજીવીસીએલના જે વિદ્યાર્થીઓને થઈ રહેલો અન્યાય છે, જે ભાજપની તાનાશાહી સરકારે વિદ્યાર્થીઓને 97-98 માર્ક હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ભરતી નથી કરતી અને વિદ્યાર્થીઓને રોડ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે છેલ્લા 6 દિવસથી વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ 500-600 વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખભાઈ નરેન્દ્રભાઈ સોલંકીની સાથે રાખી અને આંદોલન કરી રહ્યા હતા, જેમાં કોઈ વાયલન્સ નહોતો, કોઈ પણ જાતનું કોઈ પણ કહી શકાય એવું કોઈ પણ વાયલન્સ ફેલાવવા નહોતો આવતો. છતાં પણ તે લોકોના આંદોલનને સમાપ્ત કરવાની ધરણા નીતિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુજરાતની પોલીસે તેમની અટકાયત કરી, તેમની અટકાયતો કરી, બસો ભરી અને તેમને પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાહે છે કે યુવાનોને રોજગારી ન મળે અને યુવાનો માત્ર ને માત્ર તેમના ઈશારે જ કામ કરે, કેમ કે જો શિક્ષિત યુવાનો નહીં હોય, જો ભણેલ ગણેલ યુવાનો નહીં હોય તો જ બની શકે કે એમના ઈશારે કામ કરે. બાકી જો શિક્ષિત યુવાનો છે તો આજ આપણે જોઈ શકીએ છીએ કે આજ આ સરકારમાં ખેડૂતો આત્મહત્યા કરે છે, આજ આ સરકારમાં વિદ્યાર્થીઓને રોજગારી નથી મળતી, આ જે સરકાર છે જેમાં બહેનો પરેશાન છે, બહેનો સુરક્ષિત નથી, આ જે સરકાર છે જેમાં ડોક્ટરો તબીબો તમામ લોકો જ્યારે ભાજપથી તાહીમામ થઈ ગઈ છે, ત્યારે 2026નું ઇલેક્શન આવી રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે અમે આ 26 સીટો ગુમાવવાના છે. એને અનુલક્ષીને આ આંદોલન ખડપ કરવામાં આવ્યું હતું. એને અનુલક્ષીને અમે આજ રોજે ગીર સોમનાથ જિલ્લા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા રાકેશભાઈ ચુડાસમાને સાથે રાખી અને યુથ કોંગ્રેસના પ્રમુખને આવેદન દેવામાં આવ્યું હતું અને જે અમે આવેદન આપ્યું છે ને શાંતિપૂર્ણ રીતે અને અધિકારીશ્રીને લોલીપોપ આપવામાં આવ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટી અમને વારે ઘડીએ વિદ્યાર્થીઓને લોલીપોપ આપે છે. બની શકે કે જ્યારે કોઈ પણ ભરતી હોય, જ્યારે કોઈ પણ રિઝલ્ટ હોય કે કાંઈ પણ હોય, લોલીપોપ જ લોલીપોપ. કેટલી ભરતીઓના પેપરો ફૂટ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન સાહેબ ન્યાય જઈને કહે છે કે પેપર ફોડનારને રાજસ્થાનમાંથી નહીં પકડેલા આવે, તો અહીંયા 17-18 પેપર ફૂટ્યા છે એનો હજી વડાપ્રધાન કેમ જવાબ નથી આપ્યા. એટલે સરકાર દ્વારા જે લોલીપોપ આપવામાં આવે છે, લોલીપોપ અમે આજે સરકારને પરત કર્યો છે. લોલીપોપ